நலன் નાલા કપૂત ભાઈ આ ગામમાં કોઈ શ્રીમંત વેપારી છે ખરા? આ ગામમાં સાત પેઢીથી એક જ શ્રીમંત વેપારી છે, નરસિંહ મહેતો. ક્યાં આવી એમની હવેલી? હવેલી તો હરાજ થઈ ગઈ છે, હવે તો ધર્મશાળામાં ધામા નાખ્યા છે. હા, પણ તમારે શું કામ? દ્વારિકા જઈએ છે, પાસે રોકડનું જોખમ છે. થયું કે કોઈ માતબર વેપારી પાસે નાણું દઈ હુંડી લખાઈ ગઈ, એટલે પૂછતા. હા, તો તમે સીધા જ નરસિંહ મહેતા પાસે જાઓ. દ્વારિકામાં એના બાપની મોટી પેઢી ચાલે છે. લ્યો, આ હવે નરસિંહ શેઠ. જાઓ 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 જાઓ. નરસિંહ શેઠ, નરસિંહ શેઠ, અમારી એક વિનંતી સ્વીકારો. શેઠ, આજ્ઞા કરો. આ તમરામ, અમે દ્વારિકા જાત્રા કરવા જઈએ છીએ. પાસે નાણાનું જોખમ છે, પણ કોઈ ગામમાં હુંડી નથી લખી દેતું. શા માટે? સૌ કોઈ કહે છે કે દ્વારકામાં હુંડી સ્વીકારનાર અમારો કોઈ શેઠ નથી. તમે અમને મદદ કરો તો જાત્રા પૂરી થાય. જાત્રા પૂરી કરનારો જગન્નાથ હું કોણ? તમે અમારા શેઠ. આ નાણા લઈ અમને હુંડી લખી દો, નહીં તો જાત્રા પૂરી ન કર્યાનું પાપ તમને લાગશે. પાપ મને લાગતું નથી અને પુણ્ય મને અડતું નથી. બાકી તમારો જીવ કોચવાતો હોય તો લાવ હુંડી લખી આપો. હુંડી સ્વીકારનારો સમર્થ શામળશા શેઠ છે. લ્યો આ થેલી, પૂરા 700 રોકડા છે, ગણી લ્યો. ગણનારો ગગનમાં બેઠો છે, બધાના ગણી ગણીને લે છે અને ગણી ગણીને દે છે. ચાલો મારી સાથે હુંડી લખ્યા. ચાલો રાધે કૃષ્ણ. લ્યો હુંડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેતાજી, આ હમણાં ગયા તે કોણ હતા? દ્વારિકાના યાત્રાળુ. પણ તમે નાણા લઈને એને હુંડી લખી દીધી? એમણે આગ્રહ કર્યો એટલે મેં લખી દીધી. અરે પણ હવે દ્વારિકામાં આ હુંડી ના નાણા ચૂકવશે કોણ? મારો બાપ? ના, જગત નો તાત. જેનું છે ને જમાડી જમા કરાવી દઈએ એટલે જગન્નાથ ચૂકવી દેશે. હા, નવું નવું નથી ભાઈ, સનાતન છે. જાઓ, સાધુ સંતો ને તેડાવો, નાથ ને નોતરા દઈ આવો, સૌને સૌનું જમાડી દઈએ. અરે પણ નોતરામાં કેવું શું? એટલું જ કે તમારે તમારું જમવા નરસિંહ ને ઘેર પધારવાનું છે. તમારે તમારું જમવા નરસિંહ ને ઘેર પધારવાનું છે? ચાલો કહી આવું. એ સૌ સૌનું જમવા પધારજો. ભાઈ, સામરસા શેઠ ની પેઢી ક્યાં આવી? સામરસા શેઠ? આ નામનો તો કોઈ શેઠ જ નથી. ભાઈ, સામરસા શેઠ અને એની પેઢીનો તમને કઈ ખ્યાલ છે? કેમ, શું કામ છે? નરસિંહ મહેતાએ જુનાગઢ થી હુંડી લખી આપી છે, તે વટાવી છે. ગોમતી ને પધરાવી દો. આ નામનો કોઈ શેઠ જ નથી, તમને કોઈ છેતરા લાગે છે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગીરધારી. રાણાજીએ રડ કરી વળી મીરા કે રે કાજ, ઝેર ન પ્યાલા મોકલ્યા રે, હે ભાલો ઝેર ના ઝારણ. હે ભાલો ઝેર ના ઝારણ. હાર રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયા ને હાથ રે, શામળા ગીરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા, વળી ધર્યું નરસિંહરૂપ. પ્રહલાદ ને ઉગાર્યો રે, હે ભાલે માર્યો હરણા કંસ. હે ભાલે માર્યો હરણા કંસ. ભૂપ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયા ને હાથ રે, શામળા ગીરધારી. હે મારી હુંડી શિકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી હુંડી
મળિયા ને હાથ રે શામળા ગિરધારી રેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવાર બેટા બેટી વળાવ્યા રે મેં તો વળાવી ઘર કેરી ઘર તુમ્હારું ગોપી ચંદન વળી તુલસી હે મનો હાર સાચો નાણું મારે શામ લો રે એ મારે દોલત માં ઝાંઝને હે મારે દોલત માં ઝાંઝ પખવાજ રે નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ નથી ભાટ લોક કરે છે ઠેકડી રે એ નથી શામલ શા શેઠ એવું છેતર્યા તો છેતર્યા પણ પારકા પ્રદેશમાં નાણા વગર આપણે શું કરીશું હવે મને સમજાયું મોટા માણસ ની મોટાઈ એટલે જ ગણ્યા નહીં એને તો વકરો એટલો નફો હતો ભાઈ જુનાગઢ થી નરસિંહ ની હુંડી લઈ આવેલા યાત્રાળુ આપ જ છો અમે જ છીએ આપ કોણ હું શામળશા શેઠ શામળશા શેઠ હા હું પોતે શામળશા શેઠ તમારી લાવેલી હુંડી ના નાણા ચૂકવવા આવ્યો છું પણ તમને ગોતી ગોતી ને અમારા પ્રાણ તો કંઠે આવી ગયા દ્વારકામાં તમને કોઈ ઓળખતું જ નથી મારા કરતા મારા ઘરવાળાને સૌ ઓળખે છે તમે જો એમ પૂછ્યું હોત કે લક્ષ્મી ક્યારે છે તો બધા બતાવત એમ કેમ ઘણા શેઠિયાઓને ત્યાં હોય એમ મારા ઘરેથી શેઠાણી જરા માથા ભારે છે લ્યો આ નાણા અને લાવો હુંડી પણ શેઠ તમારે આ નરસિંહ મહેતાને સગન છો શેઠ અને વાણોતરનો નરસિંહ મહેતા મારા શેઠ છે અને હું એનો નોકર શેઠ તમે નરસિંહ મહેતાને કહેજો કે આવા કામ મને વારંવાર સોંપ્યા કરે લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ નરસિંહ સાચો એની હુંડી સાચી બોલો દ્વારા